આ સંપ્રદાયની અંદર, આ ઉદ્ધવ સંપ્રદાયમાં જે કોઈ ઉત્સવો, સમૈયાઓ, આયોજનો થાય છે ને, એ બધા ભગવાનના સંબંધવાળા થાય છે. અંધકાળે જીવને આટલા ઉત્સવ સમૈયામાંથી એક ઉત્સવ યાદ આવી જાય, એક સંત મહાત્મા પુરુષ યાદ આવી જાય, એક ભગવાનનો ભક્તને યાદ આવી જાય, તો એના યોગે કરી અને ભગવાનની મૂર્તિ યાદ આવી જાય છે. આ મનુષ્ય શરીર પ્રાપ્ત કરી અને જે વ્યક્તિ, જે માનવ હરિગુણ ગાતો નથી ને, તે કુપાત્ર છે. ખારી ભૂમિમાં તમે બીજ વાવો તો બીજ ઉગે નહીં. ઉગે હેમંતભાઈ, કોઈ દિવસ વાવ્યું છે? ન ઉગે. વિવેકી પુરુષ છે, એને ખબર છે કે કઈ જમીનની અંદર બીજ વાવું અને કઈ જમીનની અંદર ન વાવું, કયું બીજ ક્યારે વાવું, કઈ ઋતુમાં વાવું તો એ બીજ છે એ ફળ આપશે. એમ વિવેકી પુરુષ હોય એને ક્યાં જવું, શું કરવું, શું ખાવું, શું પીવું, કોની પાસે બેસવું, કેવા વિચારો કરવા, મનને કેવી રીતે લગામમાં લેવું, કેવી રીતે વશ કરવું, ચિત્તને કેની અંદર પૂરવવું અને આ શરીરથી કયું કામ લેવું, એ વિવેકી પુરુષને ખબર પડે. અને એ વિવેક ક્યાંથી શીખવા મળે? આ સત્સંગમાંથી. આવી ભગવદ વાર્તાઓ થતી હોય, સંતોનું સાનિધ્ય હોય, ભક્તો માતાઓ બહેનોનું સાનિધ્ય હોય, આવા માહોલમાંથી, આવા દિવ્ય વાતાવરણમાંથી આ વિવેક શીખવા મળે છે. જે અવિવેકી પુરુષ છે એ પોતાનું જીવન છે ને ખાવા પીવામાં, મોજ મજામાં વિતાવી દે છે અને અંતે અનેક પ્રકારના રોગ થાય છે અને કુટુંબ સહિત જાય છે દક્ષિણ દિશામાં. મુક્ત મનુષ્ય તનુ પાય કે હરિગુણ ગાત લજાત, સો કુપાત્ર જમપુર વિશે મારા જમણ કી ખાત લ્યો. મુક્તાનંદ સ્વામી તો એમ કહે છે, જેને આ મનુષ્ય શરીર મળ્યું છે ને, એ મનુષ્ય શરીરથી જે વ્યક્તિ, જે માનવ ભગવાનના ગુણગાન, ભગવાનના ચરિત્રનું શ્રવણ નથી કરતો ને, તો એ માનવ કુપાત્ર છે. અને જ્યારે આ ખોળિયામાંથી નીકળશે ને, ત્યારે યમલોકની અંદર જશે. યમના દૂતો એને એના કર્મોને અનુસારે અનેક પ્રકારના દુઃખ આપશે. મુક્ત મનુષ્ય તનુ પાય કે કુકર્મ તજતન જેહુ, સો કુપાત્ર સબ કુટુંબ જૂત જમપુર જાવત જેહુ લ્યો. ઘરની અંદર એક વ્યક્તિ એવો છે કે કુકર્મ કરે છે, ખરાબ કર્મ કરે છે, પણ એકને લીધે દુઃખ બધાને ભોગવું પડે છે. જંગલમાં આગ લાગી હોય તો સૂકું ઘાસ તો બળે, તો સૂકા ઘાસ ભેગું લીલું ઘાસ પણ બળી જાય. એમ સમાજની અંદર, કુટુંબની અંદર એક આપણા પરિવારમાં એવો દુષ્ટ વ્યક્તિ હોય, ખરાબ વિચારવાળો હોય અને કુકર્મ કરનારો હોય, તો એ એકને લીધે આખા કુટુંબ પરિવારને યમના પાશમાં જવું પડે છે. અને છેલ્લે તો એ મુક્તાનંદ સ્વામી સત્સંગની માં કહેવાય, એટલે લોકોનું હિત થાય એના માટે એટલા બધા સરસ મજાના શબ્દો કહે છે. મુક્ત કહે જે મનુષ્ય કુ હરિહરિ જન સુવે, સો કુપાત્ર કે વચન સબ ઝેર હુસે અતિ ઝેર. આ મહાપુરુષ એમ કહે છે કે જે મનુષ્યને ભગવાન અને ભગવાનના ભક્ત સાથે વૈર બુદ્ધિ થાય છે, ઈર્ષ્યાભાવ થાય છે ને, તો એ કુપાત્ર વ્યક્તિ ભલે સત્સંગ કરે છે, ભજન કરે છે, કથા વાર્તા સાંભળે છે, પણ ભગવાન અને ભગવાનના સંત સાથે, ભક્ત સાથે એની ઈર્ષ્યાભાવ છે, વૈર બુદ્ધિ છે, એટલે એનું વચન કેવું છે? ઝેર સમાન છે. અને જે કોઈ એનું વચનનું પાન કરે, એની વાત સાંભળે, એને બધાને ભગવાનનો
અને ભગવાનના ભક્તનો અવગુણ આવે, સંતનો અવગુણ આવે. અને એક વખત જો અવગુણ આવ્યો તો ધીમે 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 એ સત્સંગમાંથી પ્રતિષ્ઠાહીન થઈ જાય.